વિદ્યાર્થી મિત્રો, છેલ્લો વિડિયો ટેકનિકલ ઇશ્યુના કારણે વિડિયો બંધ થઈ ગયો. બરાબર છે, આપણે પૈસા છે વેચાણ વૃદ્ધિની પ્રવૃત્તિઓમાં નમૂનાનું વિતરણ. બરાબર છે, હવે નમૂનાનું અમુક જગ્યાએ વિતરણ કરવામાં આવશે. એ ખાદ્ય પદાર્થો કે નજીવી કિંમતની વસ્તુમાં નમૂનાનું વિતરણ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના કે ખાદ્ય પદાર્થ હોય અથવા તો નજીવી કિંમતની વસ્તુ એટલે કે ઓછી કિંમતની કંઈક વસ્તુ છે, એ શું કરવામાં આવશે, એના નમૂના તરીકે ગ્રાહકોને દેવામાં આવશે, ફ્રીમાં દેવામાં આવશે. એનાથી શું થશે તો કે ગ્રાહકોને પેદાશનો અનુભવ થાય છે. ગ્રાહક જે છે એ નમૂના તરીકે જે ફ્રીમાં વસ્તુ મળેલી છે એનો ઉપયોગ કરશે, અને જો તેને એ વસ્તુ ગમી જશે, બરાબર છે, એનો સારો અનુભવ થશે, તો એ જે ગ્રાહક છે એ પરમાનન્ટ ગ્રાહક બની જશે, એટલે કે વર્તમાન ગ્રાહક બની જશે. પછી ભવિષ્યમાં પણ ગ્રાહક એ જ વસ્તુ ખરીદશે. બરાબર છે, દાખલા તરીકે સાબુ, પાવડર, ક્રીમ, કોઈ પણ પ્રકારના સાબુ હોય, પાવડર હોય, અમુક પ્રકારની મોઢેના ફેસ પર લગાવવાની ક્રીમ હોય છે. બરાબર છે, તો આવી જે વસ્તુ છે, ટૂથપેસ્ટ હોય છે, નાની ટૂથપેસ્ટ હોય છે, તો ઉત્પાદક શું કરશે કે જે રિટેલર છે, જે નાના વેપારીઓ છે, એ વેપારીને આવી નમૂનાની વસ્તુઓ આપશે. હવે વેપારી જે છે, દુકાનદાર જે છે, એ કે ગ્રાહક જ્યારે વસ્તુ ખરીદવા આવશે ત્યારે વેપારીને આ નમૂનાનો સામાન પણ ફ્રીમાં આપશે, જેનાથી શું થશે, ગ્રાહકોને કઈ નવી વસ્તુ બજારમાં આવી છે એ વાપરવા મળશે ફ્રીમાં. બરાબર, અને જો તેને વસ્તુ અનુકૂળ આવી જાય તો ભવિષ્યમાં પણ તે વસ્તુ ખરીદશે. અહીંયા આપેલું છે એટલે કે નમૂનાનું વિતરણ. બરાબર, ત્યાર પછીનો છેલ્લો પોઈન્ટ છે કે સ્પર્ધાઓનું આયોજન. બરાબર, જાણો શું કરવામાં આવશે તો કે ભાઈ સંભવિત ગ્રાહક જે છે, સંભવિત ગ્રાહક જે છે એને એક સાથે પેદાશોના અનુભવ કરાવવા માટે સ્પર્ધા રાખવામાં આવે છે. બરાબર, જે સંભવિત ગ્રાહક જે છે ખરેખર ગ્રાહક નથી પણ ભવિષ્યમાં એ ગ્રાહક બની શકે છે, તો આ જે સંભવિત ગ્રાહકો છે એને એક સાથે પેદાશોનો અનુભવ કરાવવા માટે સ્પર્ધા રાખવામાં આવશે. બરાબર છે, અહીંયા એક્ઝામ્પલ તમને આપ્યું છે કે ભાઈ ચિત્રકામના રંગ બનાવતી એક ધંધાકીય એકમ છે, તે રંગપૂર્તિની સ્પર્ધાનું આયોજન કરશે. બરાબર છે, કોઈ એક કંપની એવી છે કે ભાઈ ચિત્રની અંદર આપણે જે કલર કરતા હોય, પેઇન્ટિંગ કલર હોય કે સ્ટિક કલર હોય, તો આ જે કંપની છે એ આવા કલરનું ઉત્પાદન કરે છે જે પેઇન્ટિંગમાં મદદરૂપ છે. હવે પોતાને પોતાનું માર્કેટિંગ કરવું છે તો એ શું કરશે કે ભાઈ અલગ અલગ ઘણી બધી સ્કૂલોમાં જશે અને દરેક સ્કૂલોમાં જઈને વિદ્યાર્થીઓ માટે એક સ્પર્ધાનું આયોજન કરશે, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરશે. હવે ચિત્ર સ્પર્ધામાં જે કોઈ પણ વિદ્યાર્થીઓ ભાગ લેશે એ બધા વિદ્યાર્થીઓને પોતે જે ઉત્પાદિત કરેલા કલર છે એ કલર બધાને આપશે કે ભાઈ આપણે જે ચિત્ર સ્પર્ધા છે એમાં આ કંપનીના કલર તમને આપવામાં આવેલા છે, એ જ કલરનો ઉપયોગ કરીને તમારે ચિત્ર દોરવાનો રહેશે. બધા વિદ્યાર્થીઓ એક સાથે ટૂંકમાં ચિત્ર દોરશે, એક સાથે કલર દોરશે, એક જ કંપનીના કલર પૂરશે. બરાબર, આવી ગુજરાતની દરેક સ્કૂલોમાં આયોજન કરવામાં આવે ચિત્ર સ્પર્ધાનું. એનાથી શું થશે, એક સાથે 3 લાખ 5 લાખ 8 લાખ જેટલા છોકરાઓ વિદ્યાર્થીઓ બરાબર ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે અને બધા પાસે એક જ કંપનીના કલર આવશે. બરાબર છે, હવે 5 લાખ વિદ્યાર્થીઓ ભાગ લે તો એમાંથી એવું બને કે 1 લાખ વિદ્યાર્થીઓ તો એવા નીકળશે કે જે ભવિષ્યમાં એ જ કંપનીના કલર ખરીદશે. બરાબર, ત્યાર પછી ચિત્ર સ્પર્ધા પૂરી થાય અને અંતે જે ઇનામ આપવામાં આવે એ પણ પોતાની કંપનીના કલરનું લઈને ઇનામ દેવામાં આવશે. સમજી લો કે કેમલ નામની કંપની છે, કેમલિન નામની કંપની છે, બરાબર, એ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરે છે. એક સાથે ગુજરાતની તમામ સ્કૂલોમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું, 5 લાખ વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો, 5 લાખ વિદ્યાર્થીઓને એક સાથે કેમલના કલર દેવામાં આવે છે. ત્યાર પછી એમાંથી જે વિજેતા થાય એને પણ ઇનામ સ્વરૂપે કેમલના કલર દેવામાં આવે છે. આનાથી શું થશે કે 5 લાખમાંથી 1 લાખ વિદ્યાર્થીઓ એવા નીકળશે કે જે ભવિષ્યમાં પછી કેમલ કંપનીના કલર જ ખરીદશે. તો અહીંયા થઈ ગયું સ્પર્ધાઓનું આયોજન. આમ એક વસ્તુ બાબતે નહીં, ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બાબતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એકદમ ઈઝી પ્રશ્ન છે, કારણ કે આપણે રૂટિન લાઈફમાં બધું ઉપયોગમાં લેતા જ હોય છે. બરાબર છે, આપણને ક્યારેક ઇનામ એટલો મળતા હોય છે કે ભાઈ વગરની આજે આપણે ઘરમાં ટીવીના કંઈક ટીવી ખરીદેલું હોય, ફ્રીજ ખરીદેલું હોય, એસી ખરીદેલું હોય, નમૂના તરીકે ઘણી વાર લીધો આપણને સામાન મળેલો હોય, નાની ટૂથપેસ્ટ ક્યારેક ક્યાંથી ફ્રી આવેલી હોય. બરાબર છે, ચિત્ર સ્પર્ધાઓનું આયોજન આપણી સ્કૂલમાં થયું તો ત્યારે બહારની કંપનીઓ આવી તમને નટરાજની બોલ પેન આવતી હતી,
એક સાથે દરેક વિદ્યાર્થીનું નિબંધ લેખનનું આયોજન કરે અને નિબંધ લેખનની અંદર નટરાજ કંપનીની જે બોલપેન નીકળી ત્યારે ફરજિયાત નટરાજ કંપનીથી જ આ નિબંધ લખો એવી ચિત્ર એવું નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું બરાબર છે પછી પછી વળતર તમને દેવામાં આવે ડિસ્કાઉન્ટ દેવામાં આવે શેર તમારી આસપાસ ઘણીવાર ભરાયેલા હોય છે તો આ જે એને કહેવામાં આવે છે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ વિદ્યાર્થી મિત્રો દરેક એક ખાસ આ પ્રશ્ન એકવાર ટેક્સ્ટબુકમાંથી વાંચી પણ લેવો ખૂબ ઈઝી ક્વેશ્ચન છે આપણે જનરલ લાઈફમાં યુઝ કરતા હોય એવા પોઈન્ટ છે માટે દરેક આ પ્રશ્ન ખાસ યાદ રાખી લેવાનો છે